હવે વાત કરીએ તો જેતપુરની, જેતપુરમાં નવા અને આધુનિક બસ સ્ટેશનનું લોકાર્પણ ગુજરાતના અન્ન અને પુરવઠા કેબિનેટ મિનિસ્ટર જયેશ રાદડિયાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું. જેતપુરમાં બે માળના બનેલ આ બસ સ્ટેન્ડમાં અદ્યતન સુવિધા પૂરી પાડવામાં આવનાર છે. 10 જેટલા પ્લેટફોર્મ સાથે વિશાળ વેઇટિંગ રૂમ અને તેમાં પણ મહિલાઓ માટે ખાસ વેઇટિંગ રૂમ અને અપંગ માટે ખાસ રેમ્પ બનાવવામાં આવેલ છે. આ બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત કેબિનેટ મિનિસ્ટર જયેશભાઈ રાદડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું અને આજે આ 261 લાખના ખર્ચે બનેલા બસ સ્ટેન્ડનું લોકાર્પણ પણ જયેશભાઈ રાદડિયાના હાથે કરવામાં આવેલું હતું. સુરેશ બાલિયા સાથે જેડએસ ટીવી જેતપુર. રાજ્ય સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા જેતપુરને આંગણે 2 કરોડ 66 લાખથી વધુ રકમના ખર્ચે આજે નવનિર્મિત બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે. સૌ ગ્રામજનોની હાજરીમાં આ બસ સ્ટેન્ડનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. અહીંયા જેતપુરની અંદર લગભગ 25 થી 30 વર્ષ જૂનું બસ સ્ટેન્ડ હતું અને સ્વાભાવિક રીતે જેતપુર સેન્ટરમાં કહેવાય એટલે આસપાસનો ગ્રામ્ય વિસ્તાર અને બીજા તાલુકાના લોકો પણ વધારે વધારે આ બસ સ્ટેન્ડ અને બસનો લાભ લેતા હોય છે. મુસાફરો એમને મુશ્કેલીઓ ન પડે અને તમામ જાતની સગવડો મળે એ માટે રાજ્ય સરકારે નવા બસ સ્ટેન્ડનું કામ મંજૂર કર્યું હતું અને આજે આ બસ સ્ટેન્ડનું લોકાર્પણ કર્યું છે. અહીં આવતા મુસાફરો માટે તમામ જાતની સુવિધાઓ, વિકલાંગો હોય તો એના માટે પણ અલગ આખી વ્યવસ્થા ઊભી કરી અને છેવટે આ બસ સ્ટેન્ડ મુસાફરો માટેનું હોય છે અને એમને હાલાકી ન પડે દિશામાં આખું પ્લાનિંગ કરી અને સારું આયોજન બસ સ્ટેન્ડ કર્યું છે અને જેતપુરના આંગણે આજે ખુલ્લું મૂક્યું છે.